પાણી મળતું નથી. વરસાદ ત્યારે નદીમાં જાય, તળાવમાં જાય, જમીનમાં ઉતરે, આપણે જે બોર ને કુવા બહાર કાઢીએ, બધું પાણી ક્યાંથી આવે? વરસાદ દ્વારા જ આવે છે. જો વરસાદ ઓછો થાય તો પાણીની અછત થાય. તેના માટે આપણે હવે બધા દેશમાં વિદેશમાં બધે વિચારવા મળ્યા કે પાણી સંગ્રહ કેમ કરો, કારણ કે વરસાદ અનિયમિત થઈ ગયો. એને સંગ્રહ કરવા માટે અત્યારે આપણે તો ભારતમાં વાંધો નથી એટલો બધો કે વરસાદ વ્યવસ્થિત પડી જાય છે, પણ એક દેશ ઇઝરાયલ દેશ છે ને, અત્યારે ખેતીમાં સૌથી આગળ છે, વિશ્વમાં સૌથી ઓછો વરસાદ ન્યા પડે. આપણે એમ થાય કે ઓછો વરસાદ પડે ને ખેતીમાં આગળ કેમ? જેટલો વરસાદ પડે ને એનું તમામ પાણી એ રોકી લે છે, ક્યાંય જાવ વ્યસ્ત જવા જમીનમાં કે ક્યાંય જવા જ નથી દેતા. એને રોકવા માટેની ઘણી બધી એવી યોજનાઓ કરેલી છે કે મકાન ઉપર ટાંકો બનાવો, એના રસ્તામાં ભૂટાકા, ઘરમાં ભૂટાકા. ભૂટાકા તમે જોઈ રહી છે ને, આપણી શાળામાં જ છે, વોટર હાર્વેસ્ટિંગ એવું એને કહેવામાં આવે ઇંગ્લિશમાં, કે જે મેળીમાં જેટલું પાણી પડે એ બધું પાણી ક્યાં જાય? સીધું એ વોટર હાર્વેસ્ટિંગમાં જાય, કે જે આપણને વરસ દરમિયાન પાણી ખૂટતું જ નથી. આપણી શાળામાં તો ખાસ આ વખતે આપણે ભર્યો હતો ટાંકો, અડધો જ ખાલી થયો હતો. એને પાછી આપણે પાછા વધારે સ્વચ્છ કરવા શું કરીએ? ફિલ્ટરનો ઉપયોગ કરીએ. એ ફિલ્ટર દ્વારા આપણે વ્યવસ્થિત સ્વચ્છ પાણી મળી રહે. એટલે આપણે આ જે વરસાદનું પાણી છે એને વેસ્ટ કરવું જોઈએ નહીં, એનો સંગ્રહ કરવો જોઈએ. અત્યારે હાલમાં દરિયા કિનારાના આજુબાજુના વિસ્તાર ઘણા છે ને, ત્યાં બધા એને આ ભૂટાકા બનાવવા પડે છે, કારણ કે એની જમીનની અંદરથી પાણી પણ ખારું આવે. ખારું પાણી પીવા લાયક હોય નહીં, કાં મોરું પાણી હોય, એનાથી કંઈ બીજી વસ્તુ આપણે ચા કે આપણે રાંધવું હોય તો રાંધાય નહીં. તેના માટે આ ભૂટાકા બનાવે. ભૂટાકા એ સિમેન્ટનો કાંકરીનો ઉપયોગ કરી, લોખંડનો ઉપયોગ કરે, પથ્થરનો ઉપયોગ ક્યાંય થતો નથી. પથ્થર હોય તેમાંથી બધું ચૂંહાઈ જાય પાણી, પણ એવું કરતા નથી. તો આ ભૂટાકો આપણે કઈ રીતનો છે એ આપણે આગળ બધાને બતાવશું. તમે લગભગ બધાએ જોયેલો છે, આગળ ત્યાં જાઉં હું. વ્યવસ્થિત ઉપયોગ આવે ને એ બધું આ ટાંકામાં જાય ને એ ટાંકા દ્વારા આપણને સ્વચ્છ પાણી મળી રહે.